हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप जुशु ऑनलाइन क्लासेस स्टैंडर्ड फिफ्थ। आज आप सब्जेक्ट है कम्प्यूटर। आज आप जुवा कम्प्यूटर अंदर के आप जो के टर्टल जो था आज आप एक प्रोग्राम जो लीए कि के टर्टल अंदर प्रोग्राम के रीते थे। आज आप डेस्क होम, आज आप लॉन्चर बार, लॉन्चर बार में ते अई सको कि के टर्टल नो लोगो ते अई सको। ग्रीन कलर नो टर्टल आपेलो है, जहाँ आप माउस पॉइंटर है त्या ते जी सको। हूँ लई जाऊँ छू तो के टर्टल एट्ले कि आप प्रोग्राम नु नाम आपने बतावे बराबर। अने जो ना हो लॉन्चर बार में प्रोग्राम तो आप शू करवा तो डेश होम पर जई अने क्लिक करवा त्या आग आप लखी देवा अपना प्रोग्राम नु नाम शू है के टर्टल बराबर। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અહીંયા આગળ પ્રોગ્રામનું નામ જોવા મળે છે। અહીંયા આપણે ક્લિક કરીશું એટલે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે। હવે અહીંયા આગળ આ છે આપણો એડિટર વિભાગ, આ છે આપણો કેનવાસ એરિયા, અને આ છે આપણો ઇન્સ્પેક્ટર। ઉપર આપણને મેનૂ આપેલા છે, ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ અને પ્રોગ્રામ રન કરવાના ઓપ્શન આપેલા છે। હવે અહીંયા આગળ આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે। તમે થોડું નજીકથી જોશો એટલે તમને હું પ્રોગ્રામિંગ જે કરીશ એ ખ્યાલ આવશે કે હું શું પ્રોગ્રામિંગ કરું છું। સૌથી પહેલા આપણે આજે આપણે પ્રોગ્રામ જે કરવાનો છે એ શાનો પ્રોગ્રામ છે તો સ્ટાર દોરવા માટેનો પ્રોગ્રામ છે કે આપણે સ્ટાર કેવી રીતે દોરવાનો છે બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ છીએ રીસેટ। સૌથી પહેલા આપણે રીસેટ એટલા માટે લખીએ છીએ કે જયારે આપણે રીસેટ લખીએ છીએ ત્યારે શું થાય છે તો આપણો જે પ્રોગ્રામ ને આપણે કેટલી પણ વાર રન કરાય તો આપણી જે ઇમેજ છે જે આપણે ડ્રોઈંગ કર્યું છે એ ઓવરરાઈટ થતું નથી, આપણને રીસેટ કરી અને નવા પેજમાં આપે છે। પછી આપણે લખીએ છીએ કેનવાસ સાઈઝ, કેનવાસ સાઈઝ, કેનવાસ સાઈઝ આપી દઈએ છીએ આપણે 80/80 બરાબર। કેનવાસ સાઈઝ એટલે આપણે જે દોરીશું એની સાઈઝ। પછી આપણે આપે છે ગો 50/75 આપી દઈએ છીએ એન્ટર। પછી આપે છે ડિરેક્શન, ડિરેક્શન, ડિરેક્શનમાં આપી દઈએ છીએ આપણે 80। પછી આપીએ છીએ એન્ટર। પછી આપીએ છીએ રિપીટ, REPEAT રિપીટ બરાબર। રિપીટમાં આપણે શું આપીએ છીએ તો કેટલી ટાઈમ રિપીટ થવું જોઈએ 5 ટાઈમ। પછી એન્ટર, ઓપન કરલી બ્રેકેટ એટલે કે છગડીયો કૌંસ ઓપન કરીએ છીએ અને પછી આપીએ છીએ એન્ટર। 7ના કમાન્ડમાં શું લખીએ છીએ, ઓપન કરલી બ્રેકેટ આવી ગયો છે, રીસેટ આવી ગયું, ઓકે તો અહીંયા આપણું એન્ટર આવ્યું નથી, આપણે અહીંયા એન્ટર આપવાનું છે બરાબર। રીસેટ પછી અહીંયા આપી દઈશું એન્ટર, આવી ગયું કેનવાસ સાઈઝ, ગો 15, ડિરેક્શન 15 બરાબર, રિપીટ આવી ગયું। હવે 7 કમાન્ડ ની અંદર આપણે લખવાનું છે ફોરવર્ડ 60 ટાઈમ, ફોરવર્ડ કેટલી વાર 60, ફોરવર્ડ એટલે આગળ જવું બરાબર, કેટલી વાર છે 60 ટાઈમ, એન્ટર આપું છું। પછી આવે છે ટર્ન રાઈટ, કેટલી વાર છે 144 વખત, ટર્ન રાઈટ કેટલી વાર 144 ટાઈમ બરાબર, એન્ટર। અને 9 કમાન્ડમાં આપણે લખી દઈએ જે બ્રેકેટ ઓપન કર્યું છે એને ક્લોઝ કરી દઈએ છીએ, પછી આપી દઈએ છીએ એન્ટર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પ્રોગ્રામિંગ, તમે જુઓ તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે લીધું છે રીસેટ, પછી કેનવાસ સાઈઝ ગો 50/75, પછી ડિરેક્શન આપ્યું છે રિપીટ 5 ટાઈમ, આપણે જે કઈ પણ પ્રોગ્રામ કયું રિપીટ કરશે તો ફોરવર્ડ 60 ટાઈમ અને ટર્ન રાઈટ 144 ટાઈમ, તો આ જે બે કમાન્ડ છે એને કેટલી વાર રિપીટ કરશે 5 ટાઈમ। હવે આપણે જોઈ લઈએ કે આપણું આઉટપુટ કેવું આવે છે। હવે આ પ્રોગ્રામ કર્યા પછી અહીંયા તમે કેનવાસ એરિયામાં જોઈ શકો છો આપણું આઉટપુટ, હું પ્રોગ્રામને રન કરું છું તો તમે જોઈ શકો છો કે આપણું આઉટપુટ કેવી રીતે આવે છે બરાબર, સ્ટાર દોરીને આવી જાય છે ફોરવર્ડ, આ છે એનો પ્રોગ્રામ। હવે અહીંયા આપણે લખી દેજો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સ્પ્રાઇટ એટલે કે ટર્ટલ જોવા મળે છે। જો તમારે ટર્ટલને ના જોવો હોય તો અહીંયા આપણે લાસ્ટ કમાન્ડ શું આપીએ છીએ, સ્પ્રાઇટ હાઈડ, સ્પ્રાઇટ હાઈડ, અને હવે હું એન્ટર આપીશ, હવે ફરીથી રન કરીશ તો શું થશે જુઓ, સ્પ્રાઇટ જતો રહેશે બરાબર, એટલો સ્ટાર આપણને જોવા મળે છે। તો આ છે આપણો આજનો પ્રોગ્રામ, આ રીતે જ આપણે પ્રોગ્રામ તૈયાર કરવાના છે, તમે જોઈ શકો છો અહીંયા
રીસેટ આપેલું છે એટલે રીસેટ ના લીધે આપણે શું કરે છે જયારે પણ પ્રોગ્રામ રન કરીએ છીએ ત્યારે આપણી ઇમેજ ઓવરરાઈટ થતી નથી બરાબર આપણને હર ટાઈમ એક નવા પેજમાં નવી ઇમેજ ડ્રો કરીને આપે છે જેટલી પણ વાર તમે રન કરશો એટલી વાર તમે જોઈ શકો છો કે તમારું જે ટર્ટલ છે આ રીતે તમને કામ કરીને આપે છે કેનવાસ સાઈઝ એટલે કે આપણે અહીંયા આગળ સ્ટારની સાઈઝ લઈ લીધી છે કે આપણને કેટલી સાઈઝમાં સ્ટાર દોરીને આપે આપણે અહીંયા મોટી સાઈઝ લીધી છે કે જેથી સ્ક્રીન ઉપર તમને ઇમેજ દેખાય તમે સ્ટાર જોઈ શકો કે આપણે સ્ટાર કેવી રીતે દોર્યો છે એટલે આપણે એના માટે શું લઈ લીધું છે કેનવાસ સાઈઝ કેટલી લીધી છે 80 અને અહીંયા પણ લીધા છે 80 બરાબર એટલે અહીંયા થઈ ગઈ આપણી કેનવાસની સાઈઝ પછી આપણે લખ્યું છે ગો શું લખ્યું છે 15 એટલે 15 વાર અને 75 વાર તો અહીંયા આગળ આપણે એને ગો કરવાનું કીધું છે જે આમથી આમ રાઉન્ડ ફરે છે સ્ટાર દોરવા માટેના એ રાઉન્ડ અહીંયા આપેલા છે પછી જે ડિરેક્શન આપ્યું છે કે 80 ડિગ્રી તો એ ડિગ્રી પ્રમાણે એ ડિરેક્શન કેનવાસની સાઈઝ એડજસ્ટ કરશે બરાબર પછી આપણે લીધું છે રિપીટ રિપીટ એટલે કે તમને કોઈ પણ કમાન્ડ જો તમે અહીંયા આગળ લખ્યું છે ફોરવર્ડ 60 બરાબર તો તમારે એ વસ્તુને એટલી ટાઈમ ના કરવું પડે એટલે અહીંયા આગળ આપણે શું કરી દઈએ છીએ રિપીટ આપણે 5 ટાઈમ તો આપણે સ્ટાર દોરીએ છીએ તો આપણે જેટલી લાઈન લેવી પડે છે એ લાઈન પ્રમાણે 5 લાઈન આપણે લેવી પડે છે બરાબર તો એ 5 લાઈન આપણે ના દોરવી હોય એકનો એક કમાન્ડ 5 વાર ના આપવો હોય ત્યારે આપણે શું કરી દઈએ છીએ રિપીટ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ અને લખી દઈએ છીએ કે રિપીટ 5 ટાઈમ તો જ્યારે આપણે 5 ટાઈમ રિપીટ લખીએ છીએ ત્યારે આપણને એ લાઈનને જે આપણે ફોરવર્ડ કમાન્ડ આપેલો છે એને 5 ટાઈમ રિપીટ કરીને આપણને આપશે એવી રીતે ટર્ન રાઈટ છે તો ટર્ન રાઈટ કેટલી વાર છે 144 તો 144 વાર ટર્ન રાઈટ લઈ લેશે બરાબર જે કોર્નર આપણા જે ખૂણાઓ પડે છે એને ગણીને એ ટર્ન રાઈટ લઈ લેશે કેટલી વાર તો 5 ટાઈમ એ વસ્તુને રિપીટ કરશે બરાબર એ ડિગ્રી આપેલી છે કે કેટલા એંગલ સુધી એને લોંગ ખેંચવાનું છે તો એવી રીતે આપણે ફોરવર્ડ 60 ટર્ન રાઈટ 144 અને બ્રેકેટને આપણે ક્લોઝ કર્યું છે કે ત્યાંથી રિપીટ 5 ટાઈમનો જે આપણો કમાન્ડ છે એ ત્યાં ક્લોઝ થઈ જાય અને પછી લાસ્ટમાં આપણે આપ્યું છે સ્પ્રાઇટ હાઈટ એટલે કે આપણો ફર્સ્ટ કમાન્ડ હંમેશા રીસેટ હોય છે જેનાથી આપણી ઇમેજને રીસેટ કરે છે જેટલી પણ વાર તમે રન કરાવશો એટલી વાર તમારો પ્રોગ્રામ એ તમને એક નવા પેજમાં દોરીને આપશે એટલે કે રીસેટ કરીને આપશે એટલે આપણે સૌથી ફર્સ્ટ કમાન્ડ લઈએ છીએ રીસેટ અને આપણો લાસ્ટ કમાન્ડ હોય છે સ્પ્રાઇટ હાઈટ સ્પ્રાઇટ હાઈટની મદદથી શું થશે તો સ્પ્રાઇટ હાઈટની મદદથી તમે તમારો જે સ્પ્રાઇટ એટલે કે ટર્ટલનો જે લોગો આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે એ શું થઈ જાય છે હાઈડ થઈ જાય છે બરાબર અને એ હાઈડ થઈ જાય તો આપણે ઇમેજને પૂરેપૂરી જોઈ શકીએ છીએ કે આપણી જે ઇમેજ છે એ કેવી રીતે ડ્રો થઈ છે તો તમને હવે ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર આપણે પ્રોગ્રામ રન કરી દઈએ તો અહીંયાથી તમે રન કરશો તો તમે જોઈ શકો છો કે જેટલી પણ વાર રન કરીશું એટલી વાર તમને આ રીતનો કમાન્ડ જોવા મળશે જો તમે રીસેટ કમાન્ડ નહીં આપ્યો હોય તો ત્યાં ને ત્યાં એ રન થયા કરશે ઇમેજ ઓવરરાઈટ થયા કરશે તો આજના દિવસ માટે આટલું જ છે બરાબર તમને દરેકને પ્રોગ્રામ ક્લોઝ કરતા તો આવડે જ છે પ્રોગ્રામને ક્લોઝ કરવા માટે આપણે ક્લોઝ બટન ઉપર જવાનું છે તમે જોઈ શકો છો સ્ક્રીન પૂરો અહીંયા આપણે જે તમારી ડાબી બાજુ સ્ક્રીનની ડાબી બાજુ ક્લોઝ બટન એટલે રેડ બટન આપેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને મેસેજ આવશે કે તમે પ્રોગ્રામ સેવ કરવા માંગો છો જે ચેન્જીસ કર્યા છે તો અહીંયા આપણે આપીશું ડિસ્કાર્ડ ચેન્જીસ